નમસ્કાર બાળકો, આજે આપણે ગણિત વિષય લેવાનું છે. ગણિત વિષયમાં પ્રકરણ 8 આપણે શરૂ છે, જે આપણે સ્વાધ્યાય પોથીમાં કરી રહ્યા છીએ. દરેક બાળકે ગણિતની સ્વાપોથી કાઢવાની છે અને પાના નંબર 57 કાઢો. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 57 ઉપર છે બમણી ફેંકની રમત. શું છે બમણી ફેંકની રમત? એમાં તમને જુઓ ગોળ કરેલા છે, જય ધ્રુવી ધ્રુવી, એક જય અને ધ્રુવીની ગેમ છે તે તમને બતાવી છે. મોટું ગોળ આપેલું છે, મોટું ટપકું, એમાં 10-10 ની ગણતરી છે અને જે લીલા કલરના નાના ટપકા આપ્યા છે એમાં એક ઉમેરવાનો છે. એ રીતે ગણતરી કરીને કરેલું છે. હવે આપણે એ જે બમણીની રમત છે એનું અહીંયા નીચે કોઠો આપેલું છે, જે આપણે લખીશું. જુઓ ઉપર દર્શાવેલ બોર્ડનો ઉપયોગ કરીને જય અને ધ્રુવી બમણી ફેંકની રમત સાથે રમે છે. પ્રથમ દાવના નમૂના પ્રમાણે બાકીના દાવના અંક લખો. જુઓ જયનો પ્રથમ દાવ છે ટપકા, 3 ટપકા એટલે 30 થાય, 1 ટપકો બરાબર 10 અંક થાય અને 2 બરાબર 20, એમ 3 આપેલા છે તો 20 થયા. અને બાજુમાં લીલા કલરના જે ટપકા આપ્યા છે જે 3 છે, 3 ટપકા એટલે 3 આપેલું છે. અને ધ્રુવીનો પ્રથમ દાવ છે, ધ્રુવીનો પ્રથમ દાવમાં 1 ટપકો એ બરાબર 10 થાય. અને બાજુમાં આપેલું છે લીલા કલરનો ટપકો, તેમાં 3 છે તો 3 થાય, એટલે કે 10 ને 3 13 થાય. ધ્રુવીના પ્રથમ દાવમાં 13 અંક મળ્યા અને જયના પ્રથમ દાવમાં 33 અંક મળ્યા. એ રીતે નીચે કોઠો આપેલો છે, આપણે કોઠામાં સંખ્યા લખીશું. તમને કોઠો આપેલો છે, હું અહીંયા કોઠો દોરીને બતાવું છું તમને. જયના પ્રથમ દાવમાં તો 33 અંક આપેલા છે. હવે ધ્રુવીના અંક અને વિજેતા, જયના અંક 33 છે અને ધ્રુવીના અંક 13 છે. હવે વિજેતા કોણ છે? હવે આ બે માંથી કોના અંક વધારે છે? તો જયના. તો વિજેતા થશે જય, અહીંયા લખવાનું જય. હવે બીજો દાવ, બીજો દાવમાં ધ્રુવીના છે 12, બીજા દાવમાં ધ્રુવીના 12 અને જયના 14 છે, કેટલા છે? 14. ચલો આ બે માં વધારે અંક કોના? તો જયના. તો બીજા દાવમાં કોણ? બીજા દાવમાં કોણ? જય વિજેતા કહેવાય. ત્રીજા દાવમાં છે જયના 20 ને 3 23 અંક છે ત્રીજા દાવમાં અને ધ્રુવીના છે 24 અંક. કેટલા છે ધ્રુવીના? 24 અંક. ચલો આ બે માં વિજેતા કોણ ગણાય? તો ધ્રુવી ગણાય. જેના વધારે હોય અંક હોય એ વિજેતા ગણાય. અહીંયા લખો ધ્રુવી ચોથો છે, ચોથામાં આપેલા છે 23 અંક અને ધ્રુવીના ચોથા અંકમાં આપેલા છે 32 અંક. ચલો આ બે માં વિજેતા કોણ? તો ધ્રુવી. અહીંયા લખવાનું છે ધ્રુવી. પાંચમામાં છે જયના છે 15 અને ધ્રુવીના છે 12.
જોયના 15 અને 12 ચલો વિજેતા કોણ ગણાય જય ગણાય કોણ ગણાય જય ગણાય હવે છઠ્ઠા માં થાય 33 અને 13 ચલો બે માં વિજેતા થશે જય કોણ વિજેતા ગણાય જય આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે હવે પાના નંબર 58 તમારી શાળાના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લખી 10 ની ટુકડીઓ બનાવો અને બાકી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા લખો આપણે અંદાજિત સંખ્યા લખવાની છે તો અહીંયા તમને લખાવું છું ચલો ધોરણ પછી સંખ્યા કડીઓ અને અહીંયા આપેલ છે ફૂલ એના પછી આપેલ છે બાકી રહેલા વિદ્યાર્થીઓ બાકી રહેલા વિદ્યાર્થીઓ બાકી રહેલા વિદ્યાર્થીઓ આ રીતે તમને આપેલું છે ચલો ધોરણ 1 થી 5 પહેલા લખી દઉં 1 2 3 4 5 અંદાજિત સંખ્યા હું લખું છું 38 56 44 54 અને 48 હવે એમાં ટુકડીઓ પાડું તો જુઓ ટુકડી પાડો તો આ એક દશક બાજુની જે સંખ્યા છે ને એ હું અહીંયા પહેલા લખી દઈશ ટુકડીમાં તો પહેલી ટુકડીમાં 3 બીજીમાં 5 ત્રીજીમાં 4 ચોથીમાં 5 અને પાંચમીમાં 4 આ રીતે ટુકડી પાડી એટલે કે મેં એક દશક બાજુની સંખ્યા અહીંયા ટુકડીમાં લખી દીધી હવે લખ્યું છે બાકી રહેલા વિદ્યાર્થીઓ બાકી રહેલા વિદ્યાર્થીઓ એટલે એક બાજુનું આપણે લખી દીધું બાકી રહેલા એકમ બાજુના અંક કયા કયા છે જુઓ 8 પછી 6 4 4 અને 8 એકમ બાજુની સંખ્યા અહીંયા લખી અને દશક બાજુની સંખ્યા અહીંયા લખી ચલો હવે આનો સરવાળો કરીશું આપણે 8 પછી 9 10 11 12 13 14 14 ને 4 15 16 17 18 18 ને 4 19 20 21 22 અને 22 ને 8 થાય 30 કેટલા થાય 30 હવે લખ્યું છે ખાલી જગ્યા આપી છે જો નીચે નંબર 1 માં આપેલું છે બધા થઈને કેટલી ટુકડીઓ બની જુઓ અહીંયા બધા થઈને કેટલી ટુકડીઓ બની ચલો આપણે હવે અહીંનો સરવાળો કરીએ 3 ને 5 8 8 ને 4 12 12 ને 5 17 અને 17 ને 4 થાય 21 કેટલી ટુકડીઓ બની આપણી તો અહીંયા થાય 21 ખાલી જગ્યામાં લખવાનું છે 21 હવે નંબર 2 બાકી રહી ગયેલા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ચલો કેટલી છે
બાકી રહેલા તો એ છે 30 કેટલી છે 30 હવે નંબર 3 ઉપર બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ વધુ કેટલી ટુકડી બનાવી શકે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય ટુકડીઓ બનાવી શકાય ચલો વધુ કેટલી ટુકડી બનાવી શકીએ આપણે તો 30 છે ને તો આપણે વધુ આપણને 3 ટુકડીની જરૂર પડે ચલો લખ્યું અહીંયા સુધી ચલો હવે આગળ લખીએ આપણે અને નીચે આપેલું છે એક શાળાના બધા વર્ગોના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે આપેલી છે તેનો અભ્યાસ કરો ધોરણ 1-5 આપેલું છે અને બાળકોની સંખ્યા આપણે શું કરવાનું છે ટીમ બનાવવાની છે ધોરણ ટીમ અને વધેલા વિદ્યાર્થી એ રીતે આપણે કરવાનું છે આ તમે કરો ને આ પ્રમાણે જ કરવાનું છે ચલો હવે પાના નંબર 59 પાના નંબર 59
2 રૂપિયાની છે, ફૂટપટ્ટી 4 રૂપિયાની છે, ટોપી 5 રૂપિયાની છે, ઘડિયાળ 8 રૂપિયાની, ચોકલેટ 3 રૂપિયાની અને દડો 6 રૂપિયાનો. એ રીતે નીચે ખાલી જગ્યાઓ આપી છે એમાં આપણે જવાબો લખવાના છે. ચલો પહેલી ખાલી જગ્યા રૂપિયા 9 વડે આપણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખરીદી શકીએ. પાના નંબર 59 એમાં ખાલી જગ્યા આપેલી છે. ચલો 9 રૂપિયામાં આપણે શું શું લઈશું? તો જુઓ, દડો છે 6 રૂપિયાનો અને ચોકલેટ છે 3 રૂપિયાની. તો 9 થાય તો આપણે દડો અને ચોકલેટ ખરીદીશું. શું ખરીદીશું? દડો અને ચોકલેટ. નંબર 2 રૂપિયા 10 વડે આપણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખરીદી શકીએ. ચલો 10 રૂપિયામાં શું શું છે? તો જુઓ, એક તો ઘડિયાળ 8 રૂપિયાની છે અને 2 રૂપિયાની પેન્સિલ છે. તો 10 રૂપિયા થાય. તો આપણે લઈશું ઘડિયાળ અને પેન્સિલ. ઘડિયાળ અને પેન્સિલ લઈશું. નંબર 3માં આવશે. જો ભાઈ, હવે હું આખી ખાલી જગ્યા નથી લખતી, સીધો જવાબ લખું છું. 11 રૂપિયા વડે આપણે શું લઈશું? તો જો 11 રૂપિયામાં એક તો ઘડિયાળ 8 રૂપિયાની છે અને 3 રૂપિયાની ચોકલેટ, એટલે 8 ને 3 11 થાય. તો લખો ઘડિયાળ અને શું લઈશું? ચોકલેટ. ઘડિયાળ અને ચોકલેટ લઈશું. પછી નંબર 4માં 12 રૂપિયા વડે આપણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખરીદી શકીએ. તો 12 રૂપિયામાં એક તો 8 રૂપિયાની ઘડિયાળ અને 4 રૂપિયાની ફૂટપટ્ટી, એટલે 8 ને 4 12 થાય. તો અહીંયા આવશે ઘડિયાળ અને ફૂટપટ્ટી. ઘડિયાળ અને ફૂટપટ્ટી. નંબર 5 ચલો 5 નંબરમાં આવશે. માપપટ્ટી અને દડો ખરીદવા આપણે કેટલા રૂપિયાની જરૂર પડે? જો માપપટ્ટી માટે કેટલા રૂપિયા જોઈએ? 4 રૂપિયા અને દડો ખરીદવા 6, એટલે 6 ને 4 10 થાય. તો 10 રૂપિયાની જરૂર પડે. લખો ખાલી જગ્યામાં 10 રૂપિયા. હવે નંબર 6, ઘડિયાળ અને ટોપી ખરીદવા આપણને ખાલી જગ્યા રૂપિયાની જરૂર પડે. ઘડિયાળ અને ટોપી ખરીદવા માટે ઘડિયાળ છે 8 રૂપિયાની અને ટોપી છે 5 રૂપિયાની, એટલે 8 ને 5 13 રૂપિયા થાય. તો અહીંયા લખો 13 રૂપિયાની જરૂર પડે. 13 રૂપિયા. પછી નંબર 7, પેન્સિલ અને ચોકલેટ ખરીદવા આપણને ખાલી જગ્યા રૂપિયાની જરૂર પડે. પેન્સિલ ખરીદવા આપણને 2 રૂપિયાની અને ચોકલેટ ખરીદવા 3 રૂપિયાની જરૂર પડે. 3 ને 2 5 રૂપિયા થાય. તો અહીંયા આપણને 5 રૂપિયા જોઈએ. 5 રૂપિયા થઈ ગયું. આ રીતે તમારે લખવાનું છે. હવે લેસન લખો.
ડબલ્યુ ગણી આજે લખાયું સ્વાકૃતિમાં પૂરું